બાવળિયાની શાખનો સવાલ અને ભાજપની ઇજ્જત દાવ પર લાગેલી છે. જંગ છે જસદણની, કોંગ્રેસને ગુમાવવા માટે કશું નથી અને ભાજપને હાર પોસાય એમ નથી. એટલે જ ભાજપે જસદણની પેટા ચૂંટણી માટે 18 દિગ્ગજોની ફોજ ઉતારી છે મેદાનમાં. કોળી અને પાટીદાર મતદારોના જ્ઞાતિના ગણિતનું પેપર કોણ પાસ કરે છે તેના પર આધાર છે જસદણની લડાઈનો. જીતવી છે જસદણની લડાઈ. ભાજપ કોંગ્રેસ વચ્ચે છે હરીફાઈ. બંને પાર્ટીઓ બની રઘવાઈ. જસદણની પ્રજા પણ રંગમાં રંગાઈ. જસદણની પેટા ચૂંટણીમાં જામશે ખરાખરીનો જંગ. બંને પાર્ટીઓએ કરી લીધી છે તૈયારી, કસી લીધી છે કમર. આમ તો 2017માં આ સીટ પરથી વિજય બન્યા હતા કુંવરજી બાવળિયા, પણ પક્ષ સાથે વાંધો પડતા બાવળિયાએ કોંગ્રેસને છોડી ભાજપની વાટ પકડતા ખાલી પડી છે હવે જસદણની સીટ. વર્ષોથી આ સીટ ગઢ છે કોંગ્રેસનો. આ વિસ્તારમાં બાવળિયાના નામના ચાલે છે સિક્કા, મતલબ કે કોંગ્રેસ અને ભાજપ એમ બંનેની જીતની શક્યતા છે પૂરી. પણ ભાજપ ગમે તે રીતે જસદણની જંગમાં જીત હાંસલ કરી લેવા માંગે છે. એટલે જ પાર્ટીએ જસદણ જીતવા શરૂ કરી દીધું છે માઇક્રો પ્લાનિંગ. જસદણમાં ભાજપને જીતાડવાની જવાબદારી સોંપાઈ છે મોહન કુંડારિયા અને હીરા સોલંકીને, અને તેમની ટીમમાં સમાવાયા છે કિરીટસિંહ રાણા, જયંતિ કવાડિયા, બાબુભાઈ જેબલિયા, ગોવિંદભાઈ પટેલ, આરસી મકવાણા, નીતિન ભારદ્વાજ, રમેશ મગર, અમોહ શાહ, જયંતિ ઢોલ, ભરત બોદરા તેમજ પ્રકાશ સોનીને. સાથે જ સૌરભ પટેલ અને જયેશ રાદડિયા પણ જસદણ જીતવા એડી ચોટીનું જોર લગાવશે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે કુંવર જેવાય બાવળિયારી કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. ત્યારે આગામી દિવસોમાં ત્યાં પણ વિધાનસભાનું પેટા ઇલેક્શન આવવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ એ પૂર્વે તમામ તૈયારી ચૂંટણીલક્ષી કરી છે. મુખ્ય જવાબદારી જસદણ સીટમાં મોહનભાઈ કુંડારિયા, રાજકોટના સાંસદ, પૂર્વ સંસદી સચિવ અને કોળી સમાજના આગેવાન ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી બંને મુખ્ય ઇન્ચાર્જ તરીકેની જવાબદારી નિભાવવાના છે. વર્ષોથી જસદણ બેઠક કોંગ્રેસ જીતતી આવી છે. હા, એક વખત ભરત બોઘેરાએ કોંગ્રેસના ગઢમાં ગાબડું જરૂર પાડ્યું હતું, પરંતુ આ ગાબડું કોંગ્રેસે તરત જ સાંધી પણ લીધું હતું. હવે કોંગ્રેસના ગઢમાં ગાબડું નહીં પણ ગઢની દિવાલો ધરાશાયી થઈ છે. પણ પાર્ટીને આશા છે કે તૂટેલી દિવાલનું સમારકામ જલ્દી થઈ જશે. જસદણની બેઠકની પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ મોટા મોટા લોકોને જવાબદારી સોંપી છે. કોને જવાબદારી સોંપવી કે ન સોંપવી એ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક મામલો છે. આખું મંત્રીમંડળને સંત્રીઓ ઉતારી દેશે જે પેટા ચૂંટણીની અંદર એમને કરવું પડે છે. કારણ કે ગુજરાતના ખેડૂતોને સતત અન્યાય, ગુજરાતના વિદ્યાર્થીઓને લૂંટફાટનો ધંધો શિક્ષણમાં મોટા પાયે, ગુજરાતના યુવાનોને બેરોજગારી મોટા પાયે આપવાની અને રોજગારી છીનવી લેવાની, ગુજરાતના પશુપાલકોને સતત અન્યાય કરવો અને ગુજરાતની મહિલાઓની સુરક્ષામાં સદંતર નાકામ રહેલી ભારતીય જનતા પાર્ટી હવે જુદા જુદા ટેકા ગોતીને ચૂંટણી જીતવા નીકળી છે. 2017ની લોકસભા ચૂંટણીમાં 99ના આંકડા પર આવીને ભાજપનું વહાણ અટકી ગયું હતું. જો જસદણની લડાઈ ભાજપ જીતી જાય તો પાર્ટીની બને સદી. શું ભાજપ જસદણ થકી બનાવી શકશે સેન્ચ્યુરી? જસદણ બેઠકની પેટા ચૂંટણીમાં જીત એ ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. એટલે તેમણે 18 જેટલા પદાધિકારીઓની ટીમ પણ લગાવી દીધી છે. ત્યારે જોવાનું એ છે કે વિરોધ વચ્ચે ભાજપનો ભગવો આ સીટ પર લહેરાશે કે કોંગ્રેસના જીતની પરિણામોનું પુનરાવર્તન થશે. કેમેરામેન સૂર્યપ્રકાશ સાથે કિંજલ મિશ્રા, ઝી મીડિયા, ગાંધીનગર.